વહાલા ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. ફાગણવદ બીજનો દિવસ એટલે ભગવાન નરનારાયણ દેવના પ્રાગટ્યનો દિવસ. આ દિવસે ભગવાન નર અને નારાયણ પ્રગટ થયા હતા. મહાભારતની કથા અનુસાર ભગવાન વિષ્ણુએ નરનારાયણ રૂપ ધારણ કરી અને સહસ્રાકુંચી નામના દૈત્યનો નાશ કર્યો હતો. કથા પ્રમાણે સતયુગમાં સહસ્રકુંચી નામના દૈત્યએ બ્રહ્માજી ઉપર ઉગ્ર તપ કર્યું. તપના અંતે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને જ્યારે માંગવાનું કહ્યું ત્યારે સહસ્રકુંચીએ એમ કહ્યું કે મને 1000 કવચ આપવો, જેથી યુદ્ધમાં મને કોઈ મારી ન શકે અને હું અમર બની જાઉં. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ જગતમાં કોઈ અમર નથી, બીજું કંઈક તું વરદાન માંગ. ત્યારે સહસ્રાકુંચીએ એવું વરદાન માંગ્યું કે મને એવા 1000 બખતર આપો કે એને તોડવા માટે કોઈક 1000 વર્ષ સુધી તપ કરે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને તપ કરે અને મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે મારું 1 કવચ કપાય, એવા 1000 કવચ મને આપો. સહસ્રકુંચીની વાત સાંભળીને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું. કવચ મેળવીને સહસ્રકુંચી રાક્ષસ મદોન્મત થઈ ગયો, ઉદ્ધત બની ગયો અને પ્રજાને પીડવા લાગ્યો, ઋષિઓને પીડવા લાગ્યો, દેવતાઓને પીડવા લાગ્યો. ત્યારે તમામ દેવતાઓ ઋષિઓ બ્રહ્માજીના શરણે જઈને પ્રાર્થના કરી કે હે બ્રહ્મન, આ અસુર થકી અમારું રક્ષણ કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આની સામે હું પણ કંઈ કરી શકવા માટે સમર્થ નથી, ચાલો આપણે ભગવાનની પાસે જઈએ. ત્યારે બ્રહ્માજી આદિક તમામ દેવતાઓ ઋષિ મુનિઓ ભગવાન વિષ્ણુના ચરણે ગયા. ભગવાનને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ, આસુર થકી અમારું રક્ષણ કરો, અમે તમારે શરણે આવ્યા છીએ. દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવતાઓ, તમે ચિંતા ન કરો, ટૂંક સમયમાં હું પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને આ રાક્ષસનો નાશ કરી અને તમારા સૌનું રક્ષણ કરીશ. સમય જતા બ્રહ્માના હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન થયા અને બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ધર્મએ આજીવન તપ કરવાનો નિર્ણય લીધો. ત્યારે ભારત દેશમાં સાબરમતીના કિનારે એટલે કે અત્યારે અમદાવાદમાં નારણ ઘાટના તટે આવી અને ધર્મદેવ તપ કરવા લાગ્યા અને તપનું જે ફળ હતું એ ભારત વર્ષના લોકોને આપી અને ધર્મ મનુષ્યને માટે સહાયક બનેલા છે. સમય જતાં બ્રહ્માજીની આજ્ઞાથી તેમના વિવાહ દક્ષની 13 કન્યાઓની સાથે ધામધૂમથી વિવાહ થયેલા છે અને પત્નીઓની સાથે ધર્મદેવ તપોમય જીવન જીવવા લાગ્યા અને ભગવાને સહસ્રાકુંચીથી દેવતાઓ અને ઋષિમોનું રક્ષણ કરવા માટે પૂર્વે જે સંકલ્પ કરેલો હતો એ સંકલ્પને પૂર્ણ કરવા માટે તેમજ ધર્મ અને મૂર્તિને સુખ આપવા માટે ફાગણ મહિનામાં ફાલ્ગુન નક્ષત્રમાં ભગવાન નરનારાયણ દેવ પ્રગટ થયા છે. ધર્મદેવ અને મૂર્તિ દેવીને માધ્યમ બનાવી ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તમામ ઋષિમુનિઓ દેવતાઓ મનુષ્યોને ખબર પડી કે ભગવાન પ્રગટ થયા છે, એટલે ભગવાનના આ પ્રાગટ્યના ઉત્સવને ઉજવવા માટે તમામ દેવતાઓ અને ઋષિમુનિઓ એકત્રિત થયા છે. નદીના કિનારે સરસ મજાના વૃક્ષો તેમજ પાંદડાઓથી તૈયાર કરેલો સરસ મજાનો એક મોટો ફૂલનો હિંડોળો બનાવવામાં આવ્યો છે અને એ ફૂલના હિંડોળામાં ભગવાન નરનારાયણ દેવને ઝૂલાવવામાં આવ્યા છે અને એ કેસુડાના ફૂલોમાંથી તૈયાર થયેલા વિવિધ સુગંધિમાન રંગથી પરસ્પર રમી અને ધામધૂમથી મળીને સર્વે ઉત્સવ કર્યો છે. તે દિવસથી આ નરનારાયણ દેવ જયંતિના દિવસને ફૂલદળ ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આજે સમગ્ર ભારત વર્ષની અંદર વૈષ્ણવો સર્વે મળી અને ભગવાન નરનારાયણની હિંડોળને બેસાડી
અને ઝૂલાવવામાં આવે છે અને રંગથી રમી અને ધામધૂમથી આ ઉત્સવ મનાવવામાં આવે છે। વાલા ભક્તો, આગળ ઘટના કેવી બને છે। ધર્મદેવ અને મૂર્તિદેવીને ત્યાં પ્રગટ થયેલ ભગવાન નરનારાયણ દેવ વિનંતી કરી કે તમે અમને સંભાળ્યા, અમે પ્રગટ થયા છીએ, બોલો હવે અમે આપની શું સેવા કરીએ। ત્યારે ધર્મદેવ અને મૂર્તિદેવીએ કહ્યું કે પ્રભુ, બ્રહ્માજીની આજ્ઞાથી દૈવી જીવોને માટે તપ કરીએ છીએ અને અમારો તપ સદાય ચાલુ રહે અને ધર્મપરાયણ દૈવી જીવો એને આ તપનું ફળ મળતું રહે એટલા માટે અમે તમને સંભાળ્યા છે। ભગવાન નરનારાયણ દેવે કહ્યું કે જેવી આપની ઈચ્છા અમે એ કાર્ય કરીશું, તમે નિશ્ચિંત રહો। માતા પિતાની આજ્ઞા અનુસાર હિમાલયમાં અલકનંદા નદીના તટ ઉપર બદ્રીધામમાં રહી ભગવાન નરનારાયણ દેવ અતિ કઠિન તપ કરવા લાગ્યા અને એ વખતે સહસ્રાકુંચી નામનો રાક્ષસ ત્યાં આવેલો છે। બ્રહ્માજીના વરદાનને યાદ કરી અને ભગવાન નરે નારાયણે એમ કહ્યું કે તમે સહસ્રાકુંચીની સાથે યુદ્ધ કરો અને હું તપ કરીશ, અને તમે જ્યારે તપ કરશો ત્યારે હું યુદ્ધ કરીશ। આવી રીતે ભગવાન નર અને નારાયણ દ્વારા સહસ્રાકુંચીની સાથે યુદ્ધની શરૂઆત થઈ। યુદ્ધ કરતાં એક પછી એક કવચ તૂટવા લાગ્યા। જ્યારે 999મો કવચ તૂટ્યું ત્યારે સહસ્રાકુંચીને ભય લાગ્યો કે હવે મારું મૃત્યુ નિશ્ચિંત છે, એટલે રણ મેદાન છોડીને ભાગવા લાગ્યો અને ભગવાન નર એની પાછળ મારવા માટે જાય છે। દોડતાં સહસ્રાકુંચી સૂર્યનારાયણ દેવના શરણે ગયો, પ્રાર્થના કરી કે પ્રભુ મને શરણ આપો, મારું રક્ષણ કરો। અને સૂર્યનારાયણ દેવે રક્ષણ કર્યું છે। ત્યારે નર ભગવાને કહ્યું કે આને છોડી મૂકો, આ તો રાક્ષસ છે। ત્યારે સૂર્યનારાયણ ભગવાને ભગવાન નરને પ્રાર્થના કરી કે પ્રભુ, આપે જ કહ્યું હતું કે શરણે આવેલાનું રક્ષણ કરવું જોઈએ, એ મારી પરમ ફરજ છે, મારું કર્તવ્ય છે, એટલે આનું રક્ષણ કરવું એ મારો પરમ ધર્મ છે। સમય જતાં સહસ્રાકુંચીને સભાન થયું અને ભગવાનને પ્રાર્થના કરી કે મારો મોક્ષ કેવી રીતે થાય। ત્યારે ભગવાને એમ કહ્યું કે દ્વાપર યુગના અંતે જ્યારે ભગવાન કૃષ્ણરૂપે એટલે કે નારાયણ સ્વયં પ્રગટ થશે અને એમની સાથે નર ભગવાન એટલે કે અર્જુન રૂપે પ્રગટ થશે અને એ અર્જુનના માધ્યમથી ભગવાન દ્વારા તારો મોક્ષ થશે, અને એ મહાભારતના યુદ્ધમાં સહસ્રાકુંચી કર્ણ બનીને આવે છે। એ ઘટના કેવી બની, તો માં કુંતીને દુર્વાસાજીના આશીર્વાદથી મંત્રો મળેલા હતા, એમાં સૂર્યનારાયણ દેવના મંત્રનું આહ્વાન કર્યું અને સૂર્યનારાયણ દેવ પ્રગટ થઈ અને એમને એક પુત્ર આપ્યો છે, એનું નામ હતું કર્ણ। અને આ કર્ણ જન્મતાની સાથે જ એની સાથે કવચ અને કુંડળ આ બંને સાથે હતા। આ કર્ણ એક એવો મહાન યોદ્ધો હતો કે એની પાસે કવચ અને કુંડળ પહેલેથી જ હતા, પરંતુ ઇન્દ્રદેવના માધ્યમથી કવચ અને કુંડળનું એને દાન કરી દીધું। પરંતુ જો એને એ કર્ણ કવચ અને કુંડળની સાથે અર્જુનની સાથે જો એ મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ કરત તો 1000 વર્ષ સુધી અર્જુનને યુદ્ધ કરવું પડત, ત્યારે આ સહસ્રાકુંચી રાક્ષસ એટલે કે કર્ણનો વધ થાત। પરંતુ પોતાના કુંડળ પહેલેથી જ ઇન્દ્રદેવને દાનમાં આપી દીધા હતા એટલે અર્જુને એનો વધ કર્યો અને આવી રીતે ભગવાન દ્વારા એની મુક્તિ થયેલી છે। અને સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતની અંદર એવી ભગવાન નરનારાયણ દેવની પ્રશંસા કરેલી છે કે આ સંસારની અંદર દૃઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ દેવ ઋષિ છે, અને એ નરનારાયણ દેવ ભગવાન બદ્રિકાશ્રમની અંદર રહી અને તપ કરે છે। પણ એટલું જ નહીં, તપ કરે છે તો કોના માટે તપ કરે છે, તો ભારત વર્ષની અંદર રહેલા જે કોઈ ભગવાનના ભક્તો છે એમના માટે ભગવાન તપ કરે છે। વાલા ભક્તો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ, પોતે તપ કરી રે આપે ફળ સોય બદ્રીપતિ પ્રબળ પ્રતાપ છે। ભગવાન ત્યાં રહી તપ કરે છે અને તપનું ફળ આપણને બધાને આપે છે, અને તેથી તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે નરનારાયણ દેવ તો ભરત કરના રાજા ધીરાજ મહારાજા ધીરાજ છે। અને વિશેષ ભાગ્યશાળી આપણે એટલે કે સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિરો બનાવ્યા તે પૈકીમાં જ્યારે પ્રથમ અમદાવાદનું મંદિર બનાવ્યું અને એ અમદાવાદના મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી, અરે એટલું જ નહીં,
કચ્છના ભક્તોના ઉદ્ધારને માટે કચ્છના ભક્તોએ જેને પ્રાર્થના કરી કે પ્રભુ અમને પણ એવી મૂર્તિ આપો કે અમે એનું સેવન કરી શકીએ, એની પૂજા કરી શકીએ, અને કચ્છના ભક્તોની ભાવનાને મહારાજ વશ થઈ અને 1879 વૈશાખ સુદ પાંચમના દિવસે ભુજની અંદર ભવ્યાથી ભવ્ય નરનારાયણ દેવને સ્થાપના કરી અને એમ કહ્યું કે આ દેવના ચરણે તમે રહેજો, આ દેવની માનતા કરજો, આ દેવની ઉપાસના કરજો, આ દેવની સેવા કરશો તો તમારે જે કોઈ ઈચ્છા છે, જે કોઈ તમારી મનોકામના છે એ સમગ્ર પૂર્ણ થશે. વાલા ભક્તો, આપણે એટલે વિશેષ ભાગ્યશાળી છીએ કે આવા ભગવાન આપણને બધાને મળ્યા છે અને એ નરનારાયણ દેવની છત્ર છાયામાં રહી અને આપણે સૌ ભજન કરીએ છીએ. વિશેષને વિશેષ એ દેવના નિષ્ઠામાં આપણે રહીએ, એ દેવની સેવા આપણાથી વિશેષ થાય અને ભગવાનની ભક્તિ આપણા સૌના હૃદયમાં ઉત્પન્ન થાય. ભગવાન નરનારાયણ દેવ તમામ હરિભક્તોનું, તમામ ભગવાનના ભક્તોનું પ્રેય અને શ્રેય કરે એવી આ નરનારાયણ દેવ જયંતિના દિવસે ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ સર્વેને જય સ્વામિનારાયણ.